नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 5 ना गणित विषयना ब्रिज कोर्स एटले के क्लास रेडिनेस विषय अभ्यास करवाना छे। तो सर्वप्रथम आपणे अनुक्रमणिका जोई लईए। तो अनुक्रमणिका में अहीं तमे जोई शको छो ने विविध चेप्टर्स ना नाम पण आपेला छे। तेमांथी सर्वप्रथम आपणे प्रकरण नंबर 1 जे छे तेनो आजे अभ्यास करवाना छे। तो जो ये प्रकरण नंबर 1, तमे चादर पर नी भात जोई हशे, कपड़ा ऊपर पण तमे सरस मजानी डिजाइन दोरेली जोई हशे, भोंयतळिया मां के दीवाल ऊपर लादी अथवा टाइल्स ने सरस रीते गोठवेली होय छे ते पण तमे जोई हशे, अने बारी बारणा मां पण सरस मजानी पेटर्न्स होय छे ते पण जोई हशे। तो अहीं तमने केटलीक पेटर्न्स आपेली छे, तमे तेने जोई शको छो। हवे आ जे पेटर्न्स छे ते बधी भोंयतळियानी एटले के लादी ने लगती पेटर्न छे। आ पेटर्न ने तमे आगळ वधारो, जो नीचे अहीं तमने एक पेटर्न आपेली छे। आ पेटर्न ने तमे आगळ वधारो तो तमारे अहीं जे षष्ठकोण आपेला छे ते दोरवा पड़शे अने आगळ वधारवा पड़शे, अने षष्ठकोण नी अंदर तमारे एक गोळ आकृति पण दोरवी पड़शे। त्यार पछी जुओ दर्पण चित्र, जे चित्रमां वच्चे दर्पण मुकता दर्पणमां दिखातो भाग ए चित्रना बाकीना भाग जेवो ज देखाय तो ते चित्रने दर्पण चित्र कहेवामां आवे छे। जो अहीं आपणने एक उदाहरण आपेलुं छे, एक ढोल छे। हवे ढोलने जो आपणे बराबर કાચની સામે એટલે કે અરીસાની સામે મૂકીએ તો ડોલનો એટલે કે જે ભાગ છે તે અરીસામાં તે ડોલના ભાગ જેવો જ સામે દેખાતો હોય તો તેને આપણે કહી શકીએ કે તે દર્પણ ચિત્ર છે। જો તો અહીં દર્પણમાં દેખાતો ભાગ એ ચિત્રના બાકીના ભાગ જેવો દેખાય છે માટે દર્પણ ચિત્ર છે। જ્યારે બીજું ચિત્ર છે જગનું, તો અહીં દર્પણમાં દેખાતો ભાગ એ ચિત્રના બાકીના ભાગ જેવો દેખાતો નથી માટે આપણે કહી શકીએ કે એ દર્પણ ચિત્ર નથી। ત્યાર પછી જોઈએ વર્તુળાકાર પેટર્ન, તો જે પેટર્નમાં વસ્તુ કે આકાર વર્તુળાકારે દોરેલી હોય કે ગોઠવેલી હોય તેવી જે પેટર્ન હોય છે એને વર્તુળાકાર પેટર્ન કહેવામાં આવે છે। અહીં તમે એક રંગોળી જોઈ શકો છો, એમાં દરેક પેટર્ન જે છે દરેક વસ્તુઓ છે વર્તુળાકારમાં ગોઠવેલી, એટલા માટે એને વર્તુળાકાર પેટર્ન કહેવાશે। ત્યાર પછી આપણે ઈંટનો આકાર જોઈએ, તો બાળમિત્રો તમે બધા ઈંટ તો જરૂર જોઈ હશે, તો ઈંટને કેટલી બાજુ હોય છે? 6 બાજુઓ। હવે ઈંટ જે છે ને તે લંબ ઘન આકારની હોય છે, કંપાસ બોક્સ, ટૂથપેસ્ટનું ખોખું, દિવાસળીનું ખોખું વગેરે તમે જોયા હશે, તેનો આકાર પણ ઈંટના આકાર જેવો જ લંબઘન હોય છે। બાળમિત્રો તમે ભોંયતળિયામાં જુદી જુદી પેટર્ન જોઈ હોય તે જગ્યાના નામ લખો, એટલે કે તમે કઈ કઈ જગ્યાએ અલગ અલગ પ્રકારની પેટર્ન જોઈ છે, જેમ કે તમારી શાળામાં કે તમારા ઘરની અંદર કે તમારા અંકલના ઘરે કોઈ પણ જગ્યાએ। બાજુમાં ઈંટની આકૃતિ દોરો, એટલે કે અહીં જે જગ્યા છે ત્યાં એક ઈંટ તમારે દોરવાની છે। ઈંટ જેવા આકારની બીજી 5 વસ્તુઓના નામ તમારે લખવાના છે કે જેમાં 6 બાજુઓ હોય છે। તો આ પ્રકારના જે વસ્તુઓ છે તેના નામ અહીં તમે લખી શકો, જેમ કે તમારું લંચ બોક્સ હોય છે, કંપાસ બોક્સ હોય છે, ડસ્ટર હોય છે, એ પ્રકારના। ઈંટની દિવાલના ચિત્ર સામે બંધ બેસતી દિવાલનું સાચું ચિત્ર જોડવાનું છે। જો અહીં તમને ઈંટની દિવાલ આપેલી છે અને નીચે એનું ચિત્ર આપેલું છે, તો એ ઈંટ જે છે તેની સાથે તેના બંધ બેસતા ચિત્રને તમારે જોડવાનો પ્રયાસ કરવાનો છે। ત્યાર પછી આગળ વધીએ તો જાગૃતિની શાળાના ચિત્રમાં ઈંટ જુદી જુદી જાળીઓની પેટર્ન છે, આ જાળીઓમાં જોવા મળતી પેટર્ન ઓળખી અને દોરો। તો અહીં તમે જોઈ શકો છો ઈંટની મદદથી વિવિધ પ્રકારની પેટર્ન્સ બનાવેલી છે। જો પેટર્ન નંબર 1 આપેલી છે, તો પેટર્ન નંબર 2 આપણે અહીંયા જાતે દોરીશું, પેટર્ન નંબર 3, 4 એવી રીતે 4 અલગ અલગ પેટર્ન આપણે શોધવાની છે। દિવાલમાં ઈંટોની ગોઠવણીથી બનાવેલા ઝરૂખા કંઈક આ પ્રકારના હોય છે, ઈંટોની ગોઠવણીમાં એક ઈંટને ધારને સહેજ બહાર રાખીને ત્રિકોણ આકારની પેટર્ન પણ બનાવી શકાતી હોય છે। મોટા ભાગે જે બગીચાઓના ઝાડ હોય છે એની ફરતે જે ખામણા કરેલા હોય છે તેમાં આ પ્રકારની ઈંટોની પેટર્ન તમે જોઈ હશે। ઘરમાં દિવાલ કે જાહેર ઇમારતોમાં પણ આ પ્રકારનો ત્રિકોણાકાર જાળી બનાવેલી પેટર્ન તમે ઘણી વખત જોઈ હશે, જેમાં ઈંટોને ચોક્કસ આકારે ગોઠવી અને કવાન બનાવવામાં આવતી હોય છે। ત્યાર પછી વિવિધ આકારની ઈંટો, તો હાલ ઈંટોના માપ જુદા જુદા જોવા મળે છે, મોટાભાગે લંબઘન આકારની ઈંટ તમે જોયેલી હશે। હવે ઈંટની લંબાઈ પહોળાઈની ઊંચાઈ વિશે અનુમાન કરો, તે કેટલા સેન્ટીમીટર હશે? હવે માપપટ્ટીની મદદથી એક વખત માપી લો અને ત્યાર પછી જુઓ કે તમે જે અનુમાન કર્યું હતું એ અને તમારી જે લંબાઈ છે એટલે કે સ્કેલની મદદથી માપ્યા પછી એનું માપ કેટલું આવ્યું, એટલે કે બંને વચ્ચેનો ડિફરન્સ છે, તફાવત છે, તે અંદાજ તમે માપો। તમારા શિક્ષક કે પિતાજી પાસેથી નીચેની વિગતો મેળવો, ભાઈ એક ટ્રેક્ટરમાં કેટલી ઈંટ સમાઈ શકતી હશે વિચારવાનું છે તમારે, અને પ્રશ્ન પૂછવાનો છે અને જવાબ પણ મેળવવાનો છે।
एक ट्रक में केटली ईंटो समाई शके, एक ट्रेक्टर में केटली समाई शके, तमारा घर ने एक दीवाल में केटली ईंट समायेली हशे, घर में तमारा घर में दरेक दीवालों में कुल केटली ईंट समायेली हशे, ईंटों की भट्ठी में केटली ईंट हशे, आवा प्रश्नना जवाब तमारे शोधवाना छे। हवे आपणे केटलुक संख्या ज्ञाननो महावरो करीए कि भाई एक अंकनी सौथी नानी संख्या कई छे, तो शून्य। एक अंकनी सौथी मोटी संख्या कई छे, नौ। बराबर, एक अंकनी सौथी मोटी संख्या में आपणे एक उमेरीए तो शुं थाय, तो एक अंकनी सौथी मोटी संख्या नौ छे अने तेमां एक उमेरीए तो जवाब थई जाय दस। हवे जे दस छे ते पाछी बे अंकनी सौथी नानी संख्या छे, तो एनो मतलब एम थयो कि एक अंकनी सौथी नानी संख्यामां एक उमेरीए तो जे जवाब मळशे आपणने ते बे अंकनी सौथी नानी संख्या हशे। अहींया आपणने कोष्टक आपेलुं छे, तेमां जुओ संख्या आपेली छे सर्वप्रथम लाइनमां, त्यार पछी दशक, एकम अने शब्दमां शुं लखाय, तो जो संख्या आपणने आपेली छे एकडे मींडे, हवे एमां दशकनो अंक एक छे, एकमनो अंक शून्य छे अने शब्दमां आपणे तेने दस लखीशुं। बे अंकनी संख्या दस थी नवाणु सुधी होय छे, बराबर, जेमां बे अंकनी सौथी मोटी संख्या जे छे नवाणु, हवे एनी अंदर आपणे एक उमेरवानो प्रयत्न करीए तो सो मळशे अने सो छे તે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા થઈ જશે। હવે સો જે છે એમાં એકમનો અંક શૂન્ય છે, દશકનો અંક શૂન્ય છે અને સોના સ્થાને એક છે જેને વંચાશે એકસો। તેવી એક બીજી સંખ્યા લઈએ અને ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ પાંચસો ને સત્યાશી, તો એમાં જે સાત છે તે એકમનો અંક કહેવાય, આઠ છે જે દશકનો અંક કહેવાય અને પાંચ સોનો અંક કહેવાય અને તેને વંચાશે પાંચસો સિત્યાસી। હવે ત્રણ અંકની સંખ્યાઓ સો થી લઈ અને નવસો ને નવ્વાણું સુધી હોય છે, ચાલો તો હવે આપણે આ નવસો ને નવ્વાણું જે છે તેમાં એક ઉમેરીએ તો આપણો જવાબ આવશે એક હજાર, અને આ જે એક હજાર છે તે ચાર અંકની સૌથી નાની સંખ્યા મળશે। હવે એક હજારને આપણે જોઈએ તો એમાં એકમનો અંક શૂન્ય છે, દશકનો અંક શૂન્ય છે, સોનો અંક પણ શૂન્ય છે અને હજારનો અંક છે તે એક છે, શબ્દમાં તેને કહેવાશે એક હજાર। ત્યાર પછી જુઓ બીજું ઉદાહરણ, ચાર હજાર છ, તો એમાં છ એકમનો અંક છે, શૂન્ય દશકનો અંક છે, સોનો અંક છે અને ચારે હજારના સ્થાને છે, તેને વંચાશે ચાર હજાર છ। હવે ચાર અંકની સંખ્યાઓ જે છે ને તે એક હજાર થી લઈને નવ હજાર નવસો ને નવ્વાણું સુધી હોય છે, જેમાં આપણે એક ઉમેરીએ એટલે કે નવ હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ તો આપણો જવાબ આવશે દસ હજાર, અને આ જે દસ હજાર છે તે પાંચ અંકની સૌથી નાની સંખ્યા આપણને મળશે। હવે આ જે દસ હજાર છે તો એમાં શૂન્ય છે તે એકમનો અંક છે, બીજો શૂન્ય છે દશકનો અંક, ત્રીજો શૂન્ય પાછળથી જોવાનું છે, જે ત્રીજો શૂન્ય છે તે હજારનો અંક છે અને જે એક છે તે દસ હજારના સ્થાને છે એટલે તેને વંચાશે દસ હજાર। એવું જ એક બીજું ઉદાહરણ જોઈ જુઓ, અહીંયા અઠાવન હજાર ચારસો ને એકત્રીસ એક અંકમાં સંખ્યા આપેલી છે, એમાં એક છે એ એકમના સ્થાને છે, ત્રણ છે એ દશકના સ્થાને છે, ચાર છે એ સોના સ્થાને છે, આઠ છે તે હજારના સ્થાને છે અને પાંચ છે તે દસ હજારના સ્થાને છે, બરાબર। હવે પાંચ અંકની સંખ્યાઓ જે છે ને આપણે જોઈએ તો દસ હજારથી લઈ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું સુધીની હોય છે। હવે આ પાંચ અંકની સૌથી મોટી સંખ્યા થઈ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું અને તેમાં આપણે એક ઉમેરીએ એટલે મળશે આપણને એક લાખ, જે છ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા બને છે। હવે એક હજાર સો એટલે કે એક લાખ, હવે એક હજારના સ્થાનમાં સો છે માટે એકસો હજાર એવી રીતે પણ વંચાતું હોય છે, અને એકસો હજાર એટલે કે એક લાખ। હવે અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે જેને આપણને શબ્દમાં લખવાનું કહ્યું છે, જેમ કે બગડે પાંચડે તો એને કેટલા કહેવાશે એ તમારે અહીંયા લખવાનું છે, બીજી સંખ્યા ત્રણસો ને અઠ્યાવીસ આપેલી છે એને દરેકને તમારે શબ્દમાં બાજુમાં લખવાના છે, કુલ દસ સંખ્યાઓ આપેલી છે। ત્યાર પછી જોઈ શકો છો કે તમને સંખ્યાઓ જે છે તે શબ્દમાં આપેલી છે અને અંકમાં તમારે જાતે લખવાની છે, જેમ કે એક હજાર ચારસો, બાવીસ હજાર નવ વગેરે, બરાબર, તો તમારે તેને અંકમાં લખવાની રહેશે। ત્યાર પછી કહ્યું છે કે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, તો જો અડસઠ, પાંત્રીસ, સિત્તેર, નવ્વાણું વગેરે જેવી સંખ્યાઓ છે અને ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય તો એ તમારે કહેવાનું છે અને લખવાનું છે, નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો। ત્યાર પછી જુઓ તો ઉદાહરણ મુજબ નીચેની સંખ્યાઓની સ્થાન કિંમતોનો સરવાળો કરો અને જવાબને શબ્દમાં લખો। હવે જવાબને શબ્દમાં કઈ રીતે લખી શકાય તો અહીંયા જુઓ ત્રણસો ને પચીસ છે તો એમાં પાંચ એકમના સ્થાને આવશે, બે છે તે દશકના સ્થાને આવે, ત્રણ જે છે તે સોના સ્થાને આવે, બરાબર, તો ત્રણસો, ત્યાર પછી પચીસ અને ત્યાર પછી પાંચ, તો એનો સરવાળો થઈ ગયો ત્રણસો પચીસ, તો આવી રીતે એને આપણે ત્રણસો પચીસ કહી શકીએ, એટલે કે આ જે છે તે સ્થાન કિંમતનો આપણે સરવાળો કર્યો। ત્યાર પછી જુઓ નીચેના પ્રશ્નોના ઉકેલ તમારી નોટબુકની અંદર મેળવવાનો છે, એટલે કે કેટલાક આપણને અહીંયા દાખલા આપેલા છે જેના તમારે પ્રશ્નોના ઉકેલ જાતે જ મેળવવાના છે,
जो एक दीवाल बनावा 300 ईंट वपराय तो चार दीवाल बनावा माटे केटली ईंटो वपराशे शेनो दाखलो छे। सर्वप्रथम तो ए विचारवू पड़शे के सरवाळो करशू, गुणाकार करशू, बादबाकी करशू अने त्यार पछी दाखलो गणवानो छे। तो केटलाक आवा व्यवहारिक दाखलाओ पण अहींया आपणने आપવામાં આવેલા છે। तो बाळमित्रो तमे जोई शको छो आ दाखलाओ तमारे जाते ज गणवाना रहेशे। हवे प्रकरण 2 साथे आपणे फरी पाछा मळीशुं।